નમસ્કાર, હું છું રાહુલ વેગડા અને તમે જોઈ રહ્યા છો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારનું આ ડિજિટલ પ્લેટફોર્મ. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. ગુજરાતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના બહુચર્ચિત કેસમાં આરોપી દિનુ બોખા સોલંકી સહિત આરોપીઓનો છુટકારો. લોકસભાની સુરત બેઠક માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર નિલેશ કુંભાણી, તેના ટેકેદારો અને જિલ્લા કલેક્ટર સામે ફરિયાદ દાખલ કરવા અંગેની કોંગ્રેસના જ કાર્યકર્તા અશોક સદાશિવ પીપળે એક અરજી સુરત પોલીસ કમિશનરને કરી છે. આવતીકાલે ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠક માટે મતદાન. વડાપ્રધાન મોદી રાણીપની નિશાન સ્કૂલમાં પોતાનું મતદાન કરશે. અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર એલર્ટ. હાઈકોર્ટથી ઝટકો મળ્યા બાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા પૂર્વ સીએમ હેમંત સોરેન. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેને સોમવારે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાજ્યની હાઈકોર્ટ દ્વારા તેમની જામીન અરજી ફગાવી દેવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં જંગલોમાં લાગેલી આગ હજુ પણ યથાવત. રવિવારે આ આગે વધુ એક જીવ લીધો હતો, જેના કારણે મૃત્યુ આંક 5 થયો. જંગલમાં લાગેલી આગના કારણે આદિ કૈલાશ હેલિકોપ્ટર દર્શન સેવા બીજા દિવસે પણ સ્થગિત કરવામાં આવી. ઓડિશાની પુરી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પર ઈંટો અને કાચની બોટલોથી હુમલો, ઘાયલ થતા પોલીસ ફરિયાદ દાખલ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટિપ્પણીથી 200 યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરોમાં આક્રોશ, કરી કાર્યવાહીની માંગ. થોડા મહિનાઓ પહેલા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે આજે ભારતના વાઇસ ચાન્સલર યોગ્યતાના આધારે નથી બનતા, તમામ સંસ્થાઓ પર ભાજપનું નિયંત્રણ. ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ, ચારધામના દરવાજા ખોલવાના અવસરે હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરવામાં આવશે, આવી મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ રવિવારે જાહેરાત કરી હતી. કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી મંદિરોના દરવાજા 10 મેના રોજ ખુલશે, જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા 12 મેના રોજ ખુલશે. દેશ વિદેશની મહત્વની અપડેટ્સ અને માહિતીસભર વિડીયો માટે હમણાં જ અમને ફોલો કરશો. નમસ્કાર.